હેલો, પેલા તો બધાને હેપી કાળી ચૌદસ. આજે કાળી ચૌદસ હોય તો આપણે બધા ઘરમાંથી કકરાટ કાઢતા હોય, તો મમ્મી કકરાટ કાઢે છે, હું તમને બતાવું. ખમો, શું કરો છો મમ્મી? કકરાટ તો સવાર અમે ઉઠી નઈ ને, એટલે તું એક જ કરતી હોય, બાકી કોઈ નથી કરતું. આ એમાં માથે ઓઢવું પડશે. હાલ આવીશ જ ને, તારા ભેગી તો મારે આવવું જ પડશે. જો અમે આસોપાલવનું તોરણ લઈ લીધું છો આજે ને આજે જ સવારે, પછી કોઈ વહેલું જાગતું નથી ને, ખોટા બાજવા ના થાય ઘરમાં, મમ્મી અમને ખીજાય. કાળી ચૌદસ ની રાત છે, જો તમે બધા તો ભદો ગઈ છે નેલ્સ કરાવવા માટે, અને મેં હમણાં જ ફોન કર્યો, મેં કીધું તું જલ્દી આવ, આપણે રંગોળી કરવાની છે. તો એ કે હા હું આવું છું ને, આપણે આજે કંઈક છે ને મોટી અને બહુ મસ્તીની રંગોળી કરવાની છે, એટલે હમણાં આવે પછી કેવી રંગોળી કરશે ને હું તમને બતાવીશ. હાલો આ ભદા બેન આવી ગયા છે, બતાવ તો ખરી તું શું કરવા ગઈ હતી. આફ્ટર લોંગ ટાઈમ આઈ એમ કમિંગ. મને વચ્ચે તો બહુ મજા નહોતી, એટલે મને બધો પતલી થઈ ગઈ કે નહીં જરાક મને કોમેન્ટ્સ કરજો. પણ નહીં લાગે, આજ દીદીનું ટોપ પહેર્યું છે એટલે કંઈક સ્કીન ટાઈટ પહેર્યું હોત ને તો ખબર પડત. મારો 7 kg વેઇટ લોસ થઈ ગયો છે, મને વચ્ચે મજા નહોતી એટલે, પણ નાવ આઈ એમ ટોટલી ફાઇન, આઈ એમ ટોટલી વેલ. સો તમારા લોકોનો બધાનો દિવાળીનો પ્લાન શું છે દિવાળી નું બધું લીધું છે, ઈ આપણે બધા ને બતાવવું તો પડશે ને. કેટલું બધું લઈ લીધું, 3 ડ્રેસ ફિટિંગ માં છે, કલર પૂરવાનો અમે બાકી હે, અને તે હું દોર્યું બધા, પેલા બાર રખડે હે, અને પછી એક એક વાગે વાવ બહુ સરસ છે. આવી રંગોળી કરે તો હમણાં બતાવીશ, તૈયાર થઈ જાય ને પછી. અને પીઝા ની માનતા લેવડાવી લે, પીઝા ને ખાવાનું હે ને, એનાથી ઘણી બધી લેવડાવી હે, માનસી બેન બહાર રખડવાની, ખાલી કેવાની ખમતી ધર હે, કા માનસી બેન છૂટું એ વાત હતી. જેટલા બધા રે ની બધા મસ્તી ની થઈ, એવું બધા મજા આવે જોઈ લે મને તો. એટલે તમારે કઈ રંગોળી કરવાની જરૂર હોય તો આ 3 લોકો ઘરે ઘરે આવી રંગોળી કરી જાય, મેગી બનાવીને ખાલી દઈ દેજો ને રંગોળી કરી દે. રાત્રે તો હું વહેલી સુઈ ગઈ હતી, સવારના 5 વાગ્યા છે. આ ભાવેશ ભગેડી આવ્યો છે, અમે જઈ છીએ એક સીન લેવા લીમડા ચોકે, મેં કીધું લાવો રંગોળીનો સીન લઈ લો. અત્યારે વાગ્યા છે સવારના 6:30, અને હું ને ભગેડી બે આવ્યા હતા અહીંયા. એક સીન અમે લીમડા ચોકમાં લીધો, એક સીન મોટી ટાંકી ચોકમાં લીધો, અને આજે દિવાળીનો દિવસ છે કા છે ને, તો તમે બધા અમારા માટે પ્રાર્થના કરજો કે અમારી ચેનલ બહુ બહુ હાલે, અને અમે જેટલી મહેનત કરી છીએ ને એટલી અમને સફળતા સામે મળે. કા સ્ટાર પ્લસ મીડિયાનો સીન એક બાકી હતો, મારો હાડો હે ને ભાઈબીજ કરવા આવ્યો હતો, એનો એક સીન હવરમાં બસમાં તેડવા આવ્યો હે ને, એટલે
અહીંયા કે તો દેખાતો નથી. પછી આને ફોન કર્યો દીવડી કે મારા ભાઈ મારા ભાભી ઘરે આવી ગયા, અને તમે એના ભાભી તો જોજો કેવા છે, જોતા આપણે શરમાઈ જેવા એના ભાભી છે. અને હવે અમે જઈ છીએ નાસ્તો કરવા, નાસ્તો કરી અને એની ઘરે મૂકી આવું, અને હું વહી જાઉં મારા બધા પ્રોગ્રામ છે પ્રોગ્રામમાં. હવે પાછા આપણે જો હું તને કહું છું આપણે બે હવે પાછા ભેગા થઈ 7 તારીખે તો હારા મારું મારે ઉપાદી જ નહીં નકરતો તું મારું લોહી પી જા. અને જો તું કે ખોટા પૈસા ન વાપરતો. અરે પણ મેં તો આ ડાયલોગ માર્યો હતો ને. જો અત્યારે શૂટિંગ નો સીન લેવાઈ ગયો છે અને નાસ્તો કરવા માટે એક્ઝેટ બસ સ્ટેન્ડ ની પાછળ આવી ગઈ. બહુ સરસ થેપલા, ગાંઠિયા, મરચા, સંભારો અને ચા. ચાલો નિરાતે નાસ્તો કરી લઈ. આજે અમે ખુદ મોર્નિંગમાં બહુ વહેલા ઉઠી ગયા છીએ, નકર 11 વાગે ઉઠવો વરાઈ. પણ આ શૂટિંગનો સીન લેવાનો હતો એ હાટો થઈને વહેલા ઉઠી ગયા છીએ. સીન લેવાઈ ગયો અને હવે નાસ્તો કરી, નાસ્તો કરીને થોડો ઘર હાટે લેતા જાય. બધો હું તો બધાની ફરમાઈશ છે, જો બધા હાટું નહીં લઈ જાય તો બધા એને થાય બાંધવાનું. શું કહેવાનું થાય ટીની? સારો કઈ વાંધો, નિરાતે નાસ્તો કરે પછી મળીએ. ખરેખર મોર્નિંગ માં વેલા જાગી જાય ને એટલે બહુ મજા આવે, પણ હમણાં હું નથી જાગી. ના ના ના, હમણાં નહીં, કોઈથી નથી જાગતી. આ તો શૂટિંગ નું કામ હતું. હવે જાય છે, હવે જા જા પેલા બે ઇને ભરે ફડવા જતી હતી ને તો હવા ખાવા નતા. અને આટલી સરસ મોર્નિંગ સાથે બધાયને પેલા તો હેપી દીપાવલી. એય એ માં આવું કામ મોટું કરસ? પણ એમને બધાયને હેપી દિવાળી કીધું. આખો દી હું આમ ગામ માં બધે નાસ્તો હું કરાવું, રખડાવું બધે હું, તો મને હાસો કોઠે એમ ન કીધું ભગેડી હેપી દિવાળી. જા જા, એવું કઈ સંભળાવું તો નહીં. વાત તને દઈ દઈશું પૈસા. લાઈ લાઈ પૈસા અત્યારે નથી ઘરે જઈને. હાલો તને હેપી દિવાળી. બસ ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. મારા મમ્મી દારા પાડે ભગા. હમણાં કેમ ટાઈપી થી કરતો? હવે આપણે બધું દિવાળી નું લગાડવાનું છે ને અત્યારે. હાલો જો હમણાં છે ને ઘર અત્યારે કેમ પડ્યું દેખાડ ને, પછી કલાક પછી જોજે. કલાક પછી જોવા આવજો હો ભગેડી. પાછો આવીશ ને. એમ નો હાલે હો, આવું તો પડે હો. મારો પ્રોગ્રામ માં જવાનું છે ભાઈ. હવે તા તો બહુ કમાવાનો ભડભડ્યો હો તને. કરતો ઈ આમ જો ભદો હે ને કોઈ દી ટાઈમે ઉઠે જ નહીં ભદા. આમ જો પથ્થર ભાઈંગા ઉભી થઈ જા. જો મમ્મી રાડુ પાડે ઉભી થઈ જા જલ્દી. હમણાં આવશે જો મારી મમ્મી રાડ પાડીને કેવી ઉભી થઈ ગઈ જોયું. હજી હુતી મમ્મી, હજી હુતી છે. બેઠા બેઠા નિંદર કરે છે. ભદાનો ઉઠા ભેગો વારો તળી ગયો ને કા મજા આવે. મને ભદાનો વારો ચડે ને એટલે એટલી મજા આવે ને કે એને હે ને કઈ. ગરોળી નવરી જ છે, તાર રાત જોવે છે કા વાવ. એ રે પછી ઓલા પિંક વાળા ચંપલ રિયા ઈ બેન ના છે, પછી ગોલ્ડન મારા છે, પછી આ દીદી ના છે, આ મારા છે. આ બધા કપડા છે ને બધા વખતે મારી એકલી ના ચોઈસ ના જ છે. તો તમે કમેન્ટ માં મારી ચોઈસ તમને કેવી લાગી ને ઈ મને કેજો, એટલે મને ખબર. સમજો આટલો કચરો કર્યો. ગાઈસ, દીદી થઈ ગઈ છે રેડી અને ઈ જાય છે. અમારા રાજકોટ ની રોનક તો રીંગે જ છે હો. મજા જ આવ્યા રાખે, કઈ ઘટે જ નહીં. Show up. I don't ever slow up, no I don't take sh-
I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. આજે હેપી ન્યુ યર છે તો બધાને મારા ફ્રેન્ડ્સ ને મારા તરફથી હેપી ન્યુ યર ઓલ ઓફ યુ અને બધાનું બહુ જ આખું વર્ષ સારું જાય. અને આજે મારે તમને છે ને મમ્મીએ છે ને ઘરમાં બહુ બધી સારી સારી વસ્તુ લીધી છે તો મેં કીધું લાવું બધાને બતાવી દઉં. જો આ મારા રૂમનું તોરણ, પછી આ મમ્મીના રૂમનું તોરણ, પછી કિચનમાં રંગોળી લગાવી છે, પછી આવડું આ છે હોલનું તોરણ, પછી આ છે હોલમાં જે રંગોળી લગાવી આ બરાબર. પછી મમ્મી શું લીધું હતું નવું? પછી સોફાના કવર નવા લીધા હતા ને તે. પછી ટેબલનું ડેકોરેશન જો મમ્મીએ કર્યું, હું તો કોઈ દિવસ કંઈ નથી કરતી, જો કે એવો ટાઈમ નથી હોતો મારી પાસે બરાબર. પછી શું લીધું હતું? ફ્લાવર પોટ છે, ફ્લાવર પોટ. ફ્લાવર પોટ તો મને બહુ જ ગમ્યું. હજી એક વાત તો હતી કે હું તમને બધાને કહેતા જ ભૂલી ગઈ હતી, આ વર્ષે જે એવોર્ડ ફંક્શન થયું હતું ને એમાં મને એવોર્ડ મળ્યો, એટલે આવડો એવોર્ડ આ વર્ષનો છે, એટલે આ મારે તમને બતાવવો જ પડે ને. આ બધા એવોર્ડ્સ તો તમે ઓલરેડી જોયા જ હશે, પણ આ ન્યૂ એવોર્ડ હતો એટલે હું તમને બધાને બતાવતા ભૂલી ગઈ હતી, એટલે મેં કીધું લાવ આજે બતાવી દો. હે ગાઈઝ, આઈ એમ બેક. મુરતમાં માર ખાવાનો છે તારે બધા. તમે લોકો મને કેજો મેં કઈ ખોટું કર્યું. મારી ફ્રેન્ડ એકલી હતી ને ઘરે, તો મારે એની પાસે જવું પડે. તો તને ખબર ન પડે કે હું હજી જાયગી નહોતી ત્યાં, તું અહીંયા વહી ગઈ. પણ મારે એના કોલ ઉપર કોલ આવતા હતા, રાતના 4-5 વાગ્યાના મિસ કોલ હતા, પછી એને નહોતું ગમતું, એટલે મારે એને દિલાસો દેવા તો જાવું. ઓ સાચો પ્રેમ હો તારો. ફ્રેન્ડ ઝોન માટે તો પ્રેમ હોવો જરૂરી છે ને. તમે કમેન્ટ કેજો, કમેન્ટમાં કેજો કે ફ્રેન્ડ ઝોન માટે પ્રેમ હોવો જરૂરી હોય કે ન હોય. પછી મમ્મી નો માર ખાવો જરૂરી છે ને. લોકો આવ્યા છી મારી ફેવરિટ પ્લેસ ઉપર ડોમિનોઝ ન્યુ યર ની પાર્ટી કરવા. મારા ટાયસન ભાઈ છે ને ફટાકડાથી બી ગયા. ચાલો હેપી ન્યુ યર કરી દો મારો દીકરો, ચાલો હેપી ન્યુ યર કરો, હેપી ન્યુ યર કરી દે મારા ટાયસન ને હેપી ન્યુ યર. માટીટાને હેપી ન્યુ યર. ઉઈ જાઓ ટાયસન, એ મારો દીકરો. માટીકો છે, માટી કુડિયો છે, માટી કુડિયો છે મારો દીકરો, મારો ટાયસન યો. પછી ડાયો દીકરો કા મારો દીકરો છે કા. હાલ ભૂલા હેપી ન્યુ યર કર દે. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર કરો, હેપી ન્યુ યર કરો, હેપી ન્યુ યર મારા બુડાને, હેપી ન્યુ યર મારા બુડાને. રીસાઈ ગયો છે, રીસાવાય નહીં. આમ જો, આમાં જો, લીટાઈ ગયો મા ડીકો, લીચાઈ ગયો મા ડીકો છે, મા ડીકો, મા ડીકો છે. તો મિત્રો મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારા ન્યૂ યરનો વ્લોગ કેવો લાગ્યો, અને મારી આ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.